સો હે ફેમિલી, તો પછી કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો હું આવી ગયો છું એક નવો બ્લોગ લઈને. તો આજે છે આપણા ડેલી બ્લોગનો ડે 3 અને આજે છે મંડે. તો આજે તો બ્લોગ બહુ જ લેટ, કાલે તો 11 વાગે ચાલુ કરેલો, આજે તો 1 વાગે ચાલુ થાય છે. કારણ કે રાત્રે મોડા સુધી જાગ્યા છે અને અત્યારે મોડો ઉઠ્યો એટલે લેટ થઈ ગયું છે આજે બ્લોગ ચાલુ કરવામાં. તો હમણાં 2 વાગે ટ્યુશન છે, તો આપણે પહેલાં જમી લઈએ, પછી ત્યાં મંદિરે જઈએ, ત્યાં થોડું કામ છે, હેલ્પ હોય કામ તો હોય તો કરી લઈએ, અને પછી આપણે 2 વાગે ટ્યુશન જઈએ. પછી ટ્યુશનથી પાછું આપણે પાછું ગોડાઉન પર જ જઈશું, કાં તો પછી કપડાં શોપિંગ કરવા જઈશું, કારણ કે મામાના લગ્ન છે એટલા માટે કપડાંની શોપિંગ કરવાનું બાકી છે મારી, તો એ લેવા જઈશું. તો જોઈએ શું કરીએ તે, તો જોતા રહેજો છેલ્લે સુધી બ્લોગ, મજા આવશે. સો ફેમિલી, અત્યારે હું જઈ રહ્યો છું ઓર્ડર માટે, ખીરું આપેલું તે નોંધાયેલું છે તે લેવા, એ પછી આપણે ગોડાઉન પર આપી દઈશું અને ત્યાંથી આપણે ટ્યુશન જઈશું. પછી સાંજે ટ્યુશનથી વાર વાર ત્યાં જ જઈશું ગોડાઉન, કારણ કે આજે કોન્ટ્રાક્ટ છે એટલા માટે. તો જઈએ આપણે પહેલાં ખીરું લેવા. સો ફેમિલી, ખીરું તો આપી દીધું છે, હવે બરફ લેવા જઈએ. બરફ આપી દઈએ પછી આપણે ટ્યુશન જઈએ. બરફ લેવા જવા મળશે, કારણ કે એ બરફમાં મૂકી જાય એટલે પછી આખું નહીં આવી જાય એટલે, અને આ મિક્સર રિપેર કરવાનું છે તે રિપેર કરાવી દઈએ, અને જે આપેલું છે તે લઈ આવીએ. બરફ લઈને આવીએ પછી જઈએ આપણે ફટાફટ. સો ફેમિલી, અત્યારે આપણે ડિસેમ્બર આવી ગયા છે અને સર રિકોર્ડિંગ ઇન્ડિયા છે એ થઈ ગયું છે, હવે આપણે જઈશું ઘરે. ઘરે સો ફેમિલી, અત્યારે તો હું ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે 4:15. તો જોઈએ હવે ક્યાં જાઓ, કપડાં લેવા જાઓ કાં તો પછી ગોડાઉન ઉપર જાઓ, કારણ કે પપ્પા બીજી જગ્યા પર કોન્ટ્રાક્ટ છે ત્યાં છે, અને ગોડાઉન પર મામા છે એટલે જોઈએ હવે. તો ગોડાઉન પર જઈશ, તો ગોડાઉન પર જઈશ, ના તો કપડાં લેવા જઈશ. તો જોતા રહેજો તમે છેલ્લે સુધી. આજે બી વ્લોગમાં થોડો નાનો જ આવશે પણ જોઈએ, તો જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ. ફેમિલી, અત્યારે અમે અહીંયા ગોડાઉન પર આવ્યા છે, પછી અહીંયાથી જઈશું જ્યાં કોન્ટ્રાક્ટ ચાલે છે, ત્યાં બધું સામાન લઈને જવાનું છે, અને બધું તેઓ કર્યા બધું સામાન જોઈએ તો બધું લઈને જવાનું છે. તો દાદાભાઈ કામ અત્યારે આપણે મસ્ત ખાવાનું છે, ખાંડવો બાંધવો તો ખાઈ લઈશું આપણે. અહીંયા અત્યારે બિરયાની બને છે, બિરયાની મેં હું કરવા જાઉં છું ના બોલો ને, બોલું બાજુ બાજુ ના બોલો ને, બોલો ને, મેં હું કરવા જાઉં છું. આ તારા માસી કે છે હું લાઈન મારવા જાઉં છું, હે ને લાઈન મારવા જાઉં ને. તો અહીંયા બિરયાની રેડી થઈ ગઈ છે, તો આપણે ટેસ્ટ કરી લઈએ. સો ફેમિલી, અમે તો અહીંયા પાર્ટી બ્લોકમાં ખાવાના બહાને આવેલા, પણ આજે કંઈ ચાઇનીઝ નહીં, આજે ખાલી સાદું જ છે, દાળ ભાત પૂરી શાક, કોકો હતો અને જ્યુસ હતો એ તો પતી ગયું છે. તો અહીંયા બધું કાઉન્ટર રેડી થઈ છે, કાઉન્ટર રેડી થઈ જાય પછી અમને ચાલુ થઈ જાય, પછી અમે તો જતા રહીશું ઘરે. લાગતા આજે અહીંયા ખાવાનું મન નહીં, કાલે પીઝા અને બધું છે, કાલે કાલે આવશું. તો મા પપ્પા બેઠા છે જોવાનું, મેનેજર શો ફેમિલી, અહીંયા બધું જમવાનું ચાલુ થઈ ગયું છે, હવે જોઈએ. રાત્રે નાસ્તો છે કોફી ને ચીઝ પનીર પકોડા અને હાંડવો તે ખાઈશું, અહીંયા જમવાનું ચાલે જ છે.
અત્યારે અમે અહીંયા ખાવા બેઠા છે અને ખાઈ લઈએ. હા મામો ભાઈ હા વિક્રમભાઈ હા. સો ફેમિલી જમેલો લીધું છે અને બધા અહીંયા બેઠા છે, પપ્પા ભાઈ મામા. અને ત્યાં કાલે રબડી છે એટલે આને રબડી તૈયાર થાય છે, જલેબી રબડી છે એટલે રબડી તૈયાર થાય છે, અહીંયા હાંડવાનો વઘાર રેડી થાય છે. તો બસ આ બેઠા છે બધા. સો ફેમિલી અહીંયા હાંડવો બને છે ટેસ્ટિંગ માટે. ટેસ્ટ કરશું આપણે, આપણે મેં કરીશ મેં. ફંક્શન ચાલે છે. સો ફેમિલી આપણે કોફી પીએ ગરમ ગરમ ઠંડીમાં, પછી આ હાંડવો અને ચીઝ પકોડા ખાઈએ. સો ફેમિલી અત્યારે તો હું ઘરે આવી ગયો છું અને કઈ નાસ્તો બી કરી લીધો હતો હાંડવાનો અને ચીઝ પનીર પકોડા હતા એટલે. તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે બ્લોગને એન્ડ કરીએ. આઈ નો મને ખબર છે કે આજે બ્લોગમાં કંઈ બતાવી નહીં શક્યો કારણ કે બહુ ફેસ હસી ગયું ને, ખાલી આ પાર્ટી બ્લોગમાં ગયેલો તે જ હતું એટલે, અને થોડું ટ્યુશન ગયો હતો બસ એ જ હતું. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે.